આજની જનરેશનમાં સિનિયર સિટીઝન જે લોકો હોય છે તો એમને એટીએમમાંથી પૈસા કેવી રીતે વિથડ્રો કરવા તો એ આવડતું નથી હોતું. તો પહેલાં આપણે એ શીખી લઈએ કે એટીએમમાંથી પૈસા કેવી રીતે વિથડ્રો કરવા, કારણ કે જે સિનિયર સિટીઝન જે લોકો હોય છે કે જેમને એટીએમમાંથી પૈસા ઉપાડતા નથી આવડતા, તો સામાન્ય નાગરિક જે બહાર ફરતો હોય એનો કોન્ટેક્ટ કરીને એ પૈસા વિથડ્રો કરતા હોય છે. પણ આપણે એનો પૈસા વિથડ્રો કરવાનો બધા લોકો સરખા નથી હોતા, એ પાસવર્ડ જાણી જાય છે અને પોતાનું જે કાર્ડ હોય છે જે બંધ કાર્ડ હોય છે તો એ ચેન્જીસ કરીને પાસવર્ડ જાણી જાય છે અને પછી એ પૈસા બીજી કોઈ જગ્યાએથી વિથડ્રો કરી લેતા હોય છે. તો આવું ઘણી બધી જગ્યાએ બનતું હોય છે. તો આપણે એટીએમમાંથી પૈસા આપણે વિથડ્રો કઈ રીતે કરવા તે આપણે શીખીશું. સૌપ્રથમ મારી જોડે અહીંયા એક મારું કાર્ડ છે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું મારી જોડે કાર્ડ પડેલું છે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું કાર્ડ જે મારી જોડે છે તો હંમેશા એટલી વસ્તુ યાદ રાખવાની કે કાર્ડ જે હોય એ હંમેશા એ કંપનીનું નામ, મતલબ કે જે બેંકનું નામ જે છે એ આપણે હંમેશા એ જમણી બાજુ હોવું જોઈએ અને જે પેલો નંબર જે આપેલો હોય એ નંબર આપણે ડાબી બાજુ રાખવાનો હોય છે. તો અહીંયા તમે સ્ક્રીન તમે જોઈ શકો છો અને અહીંયા એક પોર્ટ આપેલો છે જ્યાં આપણે કાર્ડ નાખવાનું હોય છે. તો ત્યાં હું સૌપ્રથમ પહેલાં આ કાર્ડ અંદર નાખીશ અને થોડી વાર પછી હું આને બહાર ખેંચી લઈશ. એના પછી તમે આની અંદર જોશો કે અહીંયા લોટ્સ ઓફ, મતલબ કે ઘણા બધા ઓપ્શન હોય છે. બેલેન્સ ઇન્ક્વાયરી કરવી હોય, બેન્કિંગ કરવું હોય, કોઈ પણ જાતનું તમારે મિની સ્ટેટમેન્ટ જોવું હોય તમે અહીંયાથી જોઈ શકો છો. પહેલું ઓપ્શન છે અહીંયા બેન્કિંગ, જો તમારે પૈસા વિથડ્રો કરવા હોય તો. અહીંયા ત્રણ લેંગ્વેજીસ આવશે, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ, આ ત્રણ લેંગ્વેજીસ હોય છે. તો આપણે ગુજરાતી ભાષા અહીંયા સિલેક્ટ કરીએ છીએ. તો ગુજરાતી ભાષા અહીંયા પહેલાં તો એની સામેનું અહીંયા બટન હું દબાવીશ. અહીંયા આપણે 10 અને 99 વચ્ચેનો કોઈ પણ નંબર અહીંયા એન્ટર કરવાનો છે. તો અહીંયા હું એક નંબર એન્ટર કરું છું, સમજો કે અહીંયા હું એન્ટર કરું છું 15 નંબર, બરાબર. એના પછી અહીંયા એનું સામેનું બટન છે, હા, તો એની સામેનું બટન હું અહીંયા દબાવીશ. અહીંયા મારો સિક્રેટ નંબર છે, જેવી રીતે અહીંયા હું મારો સિક્રેટ નંબર પણ હું અહીંયા એન્ટર કરું છું. અહીંયા મેં મારો સિક્રેટ નંબર એન્ટર કરી દીધો છે. અહીંયા મારે રોકડ પૈસા મારે અહીંયા ઉપાડવા છે. તો અહીંયા ફાસ્ટ કેશ કરવું હોય, ડિપોઝિટ કરવી હોય, ટ્રાન્સફર કરવા હોય, તમારો પાસવર્ડ જો તમારે ચેન્જ કરવો હોય તો અહીંયાથી તમે પાસવર્ડ ચેન્જ કરી શકો છો. બીજું મારે પૈસા ઉપાડવા છે તો અહીંયા રોકડ ઉપાડની સામેનું હું બટન અહીંયા દબાવીશ. એના પછી તમારું ખાતું પૂછશે કે તમારે કરંટ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા છે કે સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા છે. તો અહીંયાથી આપણે સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા વિથડ્રો કરીશું. અહીંયાથી કહે છે કે રકમ અહીંયા આપણે સૌપ્રથમ પહેલાં એન્ટર કરવાની રહે છે કે તમારે કેટલા પૈસા તમારે અહીંયાથી ઉપાડવા છે. સમજો કે મારે અત્યારે 500 રૂપિયાની જરૂર પડી ગઈ છે, તો અત્યારે હું 500 રૂપિયા અહીંયા લખીશ અને પછી અહીંયા સામેનું બટન અહીંયા દબાવી દઈશ, બરાબર. અહીંયા અહીંયા તમને મળશે કે જેવો તમે પૈસા વિથડ્રો કરશો એવી તમારે અહીંયાથી એક પાવતી નીકળશે. એ પાવતીની તમારે જરૂરિયાત છે, જો તમારે જરૂરિયાત હોય કે ભાઈ અવેલેબલ બેલેન્સ કેટલું છે, કેટલું બેલેન્સ બચ્યું અને કેટલું ઉપાડ્યું તેની માહિતી લેવી હોય તો અહીંયાથી પાવતી દ્વારા તમે મેળવી શકો છો. તો પહેલાં હું અહીંયા હાનું ઓપ્શન આપી દઈશ, બરાબર, અને અહીંયા આપણે થોડીક વાર વેઇટ કરવાનું રહેશે. બરાબર, તો અહીંયાથી આપણે પૈસા આપણે વિથડ્રો કરી લઈએ અને અહીંયાથી મને એક પાવતી મળશે. તો પાવતીથી અહીંયા હું ચેક કરી લઈશ કે મારી અંદર કેટલું બેલેન્સ બચ્યું છે અને કેટલું બાકી છે. થેન્ક યુ.